नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સિસ્ટમ બની રહી છે તેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. શહેરના મોટા ભાગના એટલે કે લગભગ તમામે તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે. વિભુ, જે રીતે આગાહી કરવામાં આવી હતી અમદાવાદમાં પણ વરસાદી માહોલ બનેલો છે, કેટલા સમયગાળા સુધી આ સિસ્ટમ યથાવત રહેવાની છે? પ્રિયંકા, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો સક્રિય હતું અને તેના કારણે ગઈકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. સાથે સાથે હવે એક લો પ્રેશર પણ સક્રિય થયું છે અને એનો ટ્રાપ છે તે ગુજરાત ઉપરથી નીકળી રહ્યો છે અને જેના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ સાથે અલગ અલગ વિસ્તારમાં ઝરમર વરસાદ થયો છે. ખાસ કરીને વિસ્તારની વાત કરીએ તો બોપલ, સાઉથ બોપલ સહિતના જે પશ્ચિમ અમદાવાદ છે તેના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. જો કે આ વરસાદ થતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ઘણી ચિંતા છે, કારણ કે અત્યારે જે રીતે પાક શિયાળુ પાક વાવી ગયા છે અને તેને થોડું ખૂબ મોટું નુકસાન પહોંચી શકે એમ છે. પરંતુ હજુ પણ આ આગામી ચોવીસ કલાક છે તે સિસ્ટમ સક્રિય રહેશે અને ત્યારબાદ પવનની દિશા પણ ચેન્જ થઈ જશે અને શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થશે. જી બિલકુલ, વિભુ આપ જોડાયેલા રહેશો અમારી સાથે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે વરસાદ પડી રહ્યો છે. બે દિવસ બાદ ઠંડીમાં પણ ઘટાડો થવાનો છે. હવામાન વિભાગે હજુ આજે પણ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. બે દિવસ બાદ ઠંડીનું પણ જોર વધવાનું છે. રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સાથે સાથે ઠંડીની પણ આગાહી કરી છે. આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર રાજ્યમાં વધશે. 3-4 ડિગ્રી પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ વરસાદી માહોલ બની રહ્યો છે અને વરસાદ પછી ઠંડીનો માહોલ પણ જામવાનો છે. વિભુ આપણી સાથે જોડાયેલા છે. વિભુ, વરસાદની સાથે સાથે ઠંડીને લઈને પણ આગાહી કરવામાં આવી છે, તેને લઈને પણ જાણકારી આપશો? પ્રિયંકા, જે રીતે ઠંડીનું ડિસેમ્બરમાં સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે તે 10-9 ડિગ્રીની આસપાસ નલિયાનું નોંધાવું જોઈએ, પરંતુ અત્યારે 14-15 ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે. કારણ કે તેની અસર જે રીતે વાવાઝોડા સક્રિય થયા હતા, એટલે કે 22 નવેમ્બરથી અત્યાર સુધી 3 વાવાઝોડા સક્રિય થઈ ગયા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં, તેની અસર પણ જોવા મળી રહી છે. કારણ કે વાવાઝોડા સક્રિય થતા હોય છે ત્યારે કોઈ પણ સિઝન હોય છે તેની પેટર્ન ચેન્જ કરી દેતું હોય છે. અત્યારે પણ જે રીતે બંને સિસ્ટમ સક્રિય છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર, આ બંને સિસ્ટમના કારણે પવનની દિશા છે તે દક્ષિણ પૂર્વની છે, એટલે કે અરબી સમુદ્રમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ હવે એટલે કે 24 કલાક બાદ છે પવનની દિશા ચેન્જ થઈ જશે, કારણ કે બંને સિસ્ટમ છે તે નબળી પડી જશે અને ઉત્તર તરફના પવનો ફૂંકાવા લાગશે અને તેના કારણે ઠંડીનું જોર છે તે વધશે. કારણ કે 3-4 ડિગ્રી છે તાપમાન એટલે ઘટી જશે અને તેને કારણે ઠંડીનું પ્રમાણ છે તે વધશે. ખાસ કરીને 15 નવેમ્બર બાદ તો રેકોર્ડ બ્રેક ઠંડી છે તે ગુજરાતમાં પડતી હોય છે અને રેકોર્ડ પણ તોડી નાખ્યા છે, એટલે કે નલિયામાં સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળતો હોય છે. હવે હવામાન વિભાગ પણ આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર પણ વધશે. બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો આગામી સમયમાં ઠંડીનું જોર પણ વધવાનું છે. બે દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને બે દિવસ બાદ ઠંડીમાં પણ વધારો થશે, તાપમાનમાં ઘટાડો થશે 3-4 ડિગ્રી જેટલો. હમ એક્સપેક્ટ કરેંગે કે ડે 1 ડે 2 મે લાઇટ રેનફોલ રહેગા. ડે 1 મતલબ આજ જાજા રહેગા વો હે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, देन ये सूरत, भरूच. डे 2 में अमरेली, भावनगर, सूरत, भरूच और किधर भी होने का चांसेस नहीं है. एंड ये जो बारिश जो होगा ये लाइट रेनफॉल होगा.